સૌ પ્રથમ આપણે જોઈશું ઓફલાઈન યુપીએસ, બરાબર. એ ઓફલાઈન યુપીએસના અંદર તમારે ફિગરમાં નીચે યુપીએસ દર્શાવેલ છે, બરાબર. આ યુપીએસમાં આ જે છે આ છે મેઇન સપ્લાય, બરાબર. અહીંયાથી મેઇન સપ્લાય આવશે 230 વોલ્ટ એસી, બરાબર. હવે એ મેઇન સપ્લાય બે જગ્યાએ જશે, એક તો જશે સર્જ સપ્રેસરમાં અને બીજો જશે બેટરી ચાર્જરમાં. હવે અહીંયા શું કરવામાં આવશે કે મેઇન સપ્લાયને આપણે બે જગ્યામાં વેચીશું. દાખલા તરીકે જે મેઇન જીબીનો સપ્લાય આવ્યો એનર્જી મીટરમાંથી, તેને ડાયરેક્ટ મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં આપતા પહેલાં આપણે એને બે ભાગમાં વેચીશું. એક જશે સર્જ સપ્રેસરમાં અને બીજો જશે બેટરી ચાર્જરમાં. હવે બેટરી ચાર્જર દ્વારા એ સપ્લાયને એસી ટુ ડીસીમાં કન્વર્ટ કરીને બેટરીને આપવામાં આવશે, જે બેટરીને શું કરશે આપણી ચાર્જ કરશે. અને બેટરી એટલા વોલ્ટેજની રાખેલી હશે કે જેટલા વોલ્ટેજ અને ફ્રિકવન્સીની આપણને જરૂર હશે. બીજી બાજુ આ જે સર્જ સપ્રેસર હશે એ સર્જ સપ્રેસર આપણા સપ્લાયને મેઇન સ્વિચને ટ્રાન્સફર કરશે, જેના દ્વારા સર્જ સપ્રેસર અને ફિલ્ટર દ્વારા આપે આવેલા સપ્લાયને એ ફિલ્ટર કરશે, એટલે કે આપણે જોઈતા વોલ્ટેજ અને ફ્રિકવન્સી જનરેટ કરીને આપશે. અને એ કોણ આપશે? અહીંયા ટ્રાન્સફર સ્વિચને સપ્લાય પ્રોવાઈડ કરશે. જ્યારે આપણો જે બીજો ભાગ છે એ બેટરી ચાર્જરમાં જશે, બેટરી ચાર્જર આપણી જે બેટરી જોડેલ હશે તેને જોઈતા વોલ્ટેજ અને ફ્રિકવન્સીમાં કન્વર્ટ કરીને તે બેટરીને શું કરશે? ચાર્જ કરશે. આ બેટરી ચાર્જ થઈ ગયા પછી તે બેટરી ઇન્વર્ટરમાં, તે બેટરીનો સપ્લાય શામાં આવશે? ઇન્વર્ટરમાં. પણ ઇન્વર્ટર તેનું કામ ક્યારે ચાલુ કરશે? જ્યારે આપણું મેઇન સપ્લાય શું થશે? ઇન્ટરપ્ટ થઈ જશે, એટલે કે ખોળવાઈ જશે, જ્યારે મેઇન સપ્લાય બંધ થઈ જશે. હવે જેવો મેઇન સપ્લાય બંધ થશે એટલે અહીંયા ઇન્વર્ટર તેને શું કરશે? સેન્સ કરશે, બરાબર. ઇન્વર્ટર સેન્સ કરશે કે બેટરી હવે ચાર્જ થતી નથી, બેટરીનું ચાર્જિંગ શું થઈ ગયું? બંધ થઈ ગયું. એટલે બેટરી શું કરશે? અહીંયાથી સપ્લાય જવાનું ચાલુ કરશે. અને આ જે ટ્રાન્સફર સ્વિચ છે એ પહેલાં મેઇન સ્વિચથી ઓપરેટ થતી હશે, બરાબર. હવે શું થશે? જેવો સપ્લાય ખોરવાશે એટલે સપ્લાય ઇન્વર્ટરથી આ સ્વિચ નીચે પડી જશે અને ઇન્વર્ટરથી સપ્લાય જવાનું ચાલુ થઈ જશે. આમ મેઇન સપ્લાય બંધ થવાથી યુપીએસ દ્વારા કન્ટિન્યુઅસ મેઇન સપ્લાયને સેન્સ કરી કન્ટિન્યુઅસ તે આપણા ઇક્વિપમેન્ટને સપ્લાય પ્રોવાઈડ કરે છે. તો આ પ્રમાણેના જે યુપીએસ હોય છે તેને ઓફલાઈન યુપીએસ કહે છે. આ યુપીએસની સાઇઝ અને કિંમતમાં નાના હોય છે અને તેની એફિશિયન્સી કેવી હોય છે? હાઈ હોય છે. આવા પ્રકારના યુપીએસને ઓફલાઈન યુપીએસ કહે છે. બીજી ટાઈપ છે લાઇન ઇન્ટરેક્ટિવ યુપીએસ. આ યુપીએસના અંદર આપણો જે મેઇન સપ્લાય છે એ ડાયરેક્ટ કોને આપવામાં આવે છે? ઇન્વર્ટરમાં. જ્યારે ઉપરના અંદર શું હતું કે સપ્લાય બેટરી ચાર્જરને આપવામાં હતો, બેટરી ચાર્જર બેટરીને ચાર્જ કરતી હતી અને પછી તે સપ્લાય ઇન્વર્ટરને આપવામાં આવતો હતો અને ઇન્વર્ટર શું કરતું હતું? એસી ટુ ડીસીમાં કન્વર્ટ કરીને ડાયરેક્ટ એ સપ્લાયને આપવામાં આવતો હતો. પરંતુ આ મેથડના અંદર આપણો મેઇન સપ્લાય કોને આપવામાં આવશે? ટ્રાન્સફર સ્વિચને. અહીંયા જે ટ્રાન્સફર સ્વિચ હતી ડાયરેક્ટ સપ્લાય એને આપવામાં આવશે. હવે આ ટ્રાન્સફર સ્વિચ ઇન્વર્ટરને આપશે. ઇન્વર્ટરનું કાર્ય શું છે? કે તે સપ્લાયને સેન્સ કરશે. જો મેઇન સપ્લાયમાંથી સપ્લાય આવતો હશે તો તે એ બેટરીને આપશે અને બેટરી શું થશે? એનાથી ચાર્જ થશે, બેટરી ચાર્જ થશે. જ્યારે સપ્લાય આપણો આ ખોરવાઈ જશે એટલે કે ઇન્ટરપ્ટ થઈ જશે, ઇન્વર્ટર તેને સેન્સ કરશે અને ઇન્વર્ટર હવે બેટરીમાંથી સપ્લાયને શું કરશે? રિસીવ કરશે, એટલે કે બેટરીમાંથી સપ્લાયને ખેંચશે અને બેટરીમાંથી આવેલો ડીસી સપ્લાયને એ ઇન્વર્ટર એસીમાંથી ડીસીમાં કન્વર્ટ કરશે અને તે આપણા મેઇન આપણા ઇક્વિપમેન્ટને 220 વોલ્ટ એસી સપ્લાય પ્રોવાઈડ કરશે. તો આમ લાઇન ઇન્ટરેક્ટિવ એટલે કે ડાયરેક્ટ એક જ ઇન્વર્ટરને સપ્લાય આપી બેટરીને તે ચાર્જ પણ કરશે અને સપ્લાય ખોરવાઈ જશે ત્યારે એ ઇન્વર્ટર એસી ડીસીમાંથી એસીમાં કન્વર્ટ કરશે. સોરી, જે ઇન્વર્ટર હશે એ ડીસીનું એસી કરશે, બરાબર. એટલે ડીસીમાંથી એસીમાં ઇન્વર્ટર કન્વર્ટ પણ કરીને આપશે, બરાબર. તો આ પ્રમાણે આના અંદર શું થઈ ગયું કે તમારા બેટરી ચાર્જર અને ફિલ્ટર અને સર્જ સપ્રાયર્સનો ખર્ચો ઘટી જશે. એટલે આમાં શું થશે કે આ પહેલાં જે
UPS હતું તેના કરતાં વધારે કોમ્પેક્ટ બનશે અને એની એફિશિયન્સી શું થઈ જશે, વધી જશે. ઇન્વર્ટર રેગ્યુલેશન બ્રાઉન આઉટ કન્ડિશનને કરેક્ટ કરવા ઓપરેટિંગ પણ પૂરું પાડે છે, મેં કીધું એ મુજબ. બરાબર, એ શું કરશે કે તમારું ઓપરેટિંગ બી પૂરું પાડશે કે ભાઈ ક્યારે બેટરીમાંથી સપ્લાય લેવાનો છે અને ક્યારે બેટરીને સપ્લાય આપવાનો છે. તો આ પ્રમાણેના UPSને લાઇન ઇન્ટરેક્ટિવ UPS કહીશું. થર્ડ છે સ્ટેન્ડ બાય ઓનલાઈન હાઇબ્રિડ. આ પ્રકારનો UPS 10 kVA થી નીચેના UPS માટે યુઝ થાય છે, કે જ્યાં 10 kVA થી ઓછા વોલ્ટેજની જરૂર હોય, ઓછા સપ્લાયની જરૂર હોય, ત્યાં આ પ્રકારના UPS યુઝ કરવામાં આવશે. આ UPSમાં જે ચેન્જીસ છે તે છે કમ્બાઈનર અને સ્ટેન્ડ બાય DC ટુ DC કન્વર્ટર, જે આપણા DC સપ્લાયને DC સપ્લાયમાં કન્વર્ટ કરશે. હવે અહીંયા જે મેઇન સપ્લાય આવશે એ મેઇન સપ્લાય એક તો રેક્ટિફાયરમાં જશે અને બીજો આવશે બેટરી ચાર્જરમાં. બરાબર, રેક્ટિફાયર શું કરશે, આપણા આવેલા AC સપ્લાયનું DC સપ્લાયમાં કન્વર્ટ કરશે. હવે આ સિમ્બોલને આપણે જાણીએ છીએ, આ સિમ્બોલ છે ડાયોડનો. શાનો સિમ્બોલ છે? ડાયોડ. અને જે ડાયોડ હોય એને કહેવાય યુનિડાયરેક્શનલ. યુનિડાયરેક્શનલ એટલે કે એ એક જ ડાયરેક્શનમાં સપ્લાયને શું કરે, ફોરવર્ડ કરે. બરાબર, હવે એના સિમ્બોલ પરથી આપણે જોઈએ તો આ સિમ્બોલ પ્રમાણે એ ફક્ત આ ડાયરેક્શનમાં જ સપ્લાયને ફ્લો થવા દેશે. એટલે રેક્ટિફાયરમાંથી આપણા આવેલા મેઇન સપ્લાયનું AC ટુ DCમાં કન્વર્ટ થશે, એટલે કે અહીંયા DC સપ્લાય આવી જશે. હવે આ DC સપ્લાય આ કમ્બાઈનરમાં જશે, એટલે આ જે ડાયોડ હશે એ સપ્લાયને આગળ ફ્લો થવા દેશે અને આ સપ્લાય આપણો ઇન્વર્ટરમાં આવશે. હવે ઇન્વર્ટર આપણું DCનું શું કરશે, AC કન્વર્ટ કરશે. આપણો જે DC સપ્લાય અહીંયા આવ્યો એ DC શું કરશે, AC કન્વર્ટ કરી દેશે અને એ સપ્લાય આપણે આપણા આગળ મેઇન જે પણ ઇક્વિપમેન્ટ હશે તે ઇક્વિપમેન્ટને આપવામાં આવશે. હવે જ્યારે મેઇન સપ્લાય બેટરી ચાર્જરમાં આવશે તે બેટરી ચાર્જર શું કરશે, બેટરીને ચાર્જ કરશે. હવે બેટરીને ચાર્જ કરશે અને તે સ્ટેન્ડ બાય DC ટુ DC કન્વર્ટરને આપશે. હવે આ સ્ટેન્ડ બાય DC ટુ DC કન્વર્ટર શું કરશે, એને સ્ટેન્ડ બાય પર રાખશે. હવે સપ્લાય અહીંયાથી આ ડાયરેક્શનમાં સપ્લાય જે DC સપ્લાય જે આ ડાયરેક્શનમાં ફ્લો થશે નહીં, કેમ કે ડાયોડ કેવો છે, યુનિડાયરેક્શનલ. એટલે આ સપ્લાય તમારો સ્ટેન્ડ બાય DC ટુ DC કન્વર્ટરને મળશે નહીં અને તમારો જે સપ્લાય હશે તે અહીંયા સ્ટેન્ડ બાય પર રહેશે. જેવો મેઇન સપ્લાય ખોરવાશે એટલે બેટરી ચાર્જર શું થઈ જશે, ઓફ થઈ જશે, બેટરીને ચાર્જ કરવાનું બંધ કરશે. બરાબર, જેવું બેટરી ચાર્જર બંધ થશે એટલે આ સ્ટેન્ડ બાય DC ટુ DC શું થઈ જશે, ઓન થશે અને આ ઓન થવાથી હવે જે બેટરીના વોલ્ટેજ હતા તે DC ટુ DC કન્વર્ટર દ્વારા કન્વર્ટ થશે. આ ડાયોડ દ્વારા સપ્લાય ફ્લો થશે અને તે સપ્લાય ઇન્વર્ટર દ્વારા DC ટુ AC કન્વર્ટ થઈ ને આપણા મેઇન મશીનને એટલે કે ઇક્વિપમેન્ટને આપવામાં આવશે. આમ ઓનલાઈન બરાબર સ્ટેન્ડ બાય ઓનલાઈન હાઇબ્રિડ દ્વારા તમે ઇન્વર્ટર દ્વારા DC ટુ AC કન્વર્ટ કરી ને જોઈતા ઇક્વિપમેન્ટને તમે UPS જોડે કનેક્ટ કરી શકો છો. તો આના અંદર શું આવ્યું, કમ્બાઈનર આવ્યું અને સ્ટેન્ડ બાય DC ટુ DC કન્વર્ટર. આના અંદર એક બીજો મેઇન જે ચેન્જીસ હતો કે મેઇન સપ્લાયને તમે જ્યારે સપ્લાય ઓન છે ત્યારે પણ અને જ્યારે સપ્લાય ઇન્ટરપ્ટ થાય છે ત્યારે પણ હંમેશા DC સપ્લાયમાં કન્વર્ટ કરી ઇન્વર્ટર દ્વારા DC ટુ AC કન્વર્ટ કરીને જ આપવામાં આવે છે. આવા UPSમાં વધારાની ટ્રાન્સફર સ્વિચ પણ ફિટ કરેલી હોય છે. ફોર્થ છે સ્ટેન્ડ બાય ફેરો UPS. આ પ્રકારના UPSના અંદર મેઇન સપ્લાયને ટ્રાન્સફર સ્વિચ દ્વારા ટ્રાન્સફોર્મરને આપવામાં આવે છે, એટલે કે આ UPSના અંદર ટ્રાન્સફોર્મર દ્વારા 3 વાઇન્ડિંગવાળા ટ્રાન્સફોર્મરનો યુઝ કરીને જ મેઇન સપ્લાયને એટલે કે આપણા ઇક્વિપમેન્ટને આપવામાં આવે છે. હવે અહીંયા જે મેઇન સપ્લાય આવશે એને એક તો ટ્રાન્સફર સ્વિચમાં આવશે, બીજું બેટરી ચાર્જરમાં આવશે. બેટરી ચાર્જર દ્વારા બેટરીને ચાર્જ કરવામાં આવશે અને બેટરી ચાર્જ થયા પછી એ બેટરીના સપ્લાયને ઇન્વર્ટરને આપવામાં
આવશે. હવે ઇન્વર્ટર જ્યારે મેઇન સપ્લાય આપણો ઓન હશે ત્યારે ઇન્વર્ટર સ્ટેવો હશે, સ્ટેન્ડ બાય પર હશે, બરાબર. જ્યારે ઇન્વર્ટર મેઇન સપ્લાય જ્યારે ખોરવાશે એટલે કે ઇન્ટરપ થશે ત્યારે જ ઇન્વર્ટર ઓન થશે અને ઇન્વર્ટર ટ્રાન્સફોર્મરને સપ્લાય પ્રોવાઈડ કરશે. જ્યારે મેઇન સપ્લાય ખોરવાશે એટલે કે ઇન્ટરપ થશે ત્યારે આપણી ટ્રાન્સફર સ્વિચ શું થઈ જશે, ઓફ થઈ જશે. અને જ્યારે આપણો મેઇન સપ્લાય ચાલુ હશે ત્યારે ટ્રાન્સફર સ્વિચ કેવી હશે, ઓન હશે. જ્યારે ટ્રાન્સફર સ્વિચ ઓન હશે તે સપ્લાય ડાયરેક્ટ ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગને આપવામાં આવશે. ટ્રાન્સફોર્મર દ્વારા આપણે જોઈતા વોલ્ટેજને કન્વર્ટ કરી અને આપણા ઇક્વિપમેન્ટને આપવામાં આવશે, આપણા મશીનને આપવામાં આવશે, બરાબર. આ પ્રકારના યુપીએસના અંદર આ ટ્રાન્સફોર્મર દ્વારા ફેરો રેઝોનન્ટ કેપેબિલિટી હોય છે. એટલે શું કરશે કે એ આપણા જે સપ્લાય જે છે, બરાબર, એ સપ્લાયને શું કરશે કે રેઝોનન્ટમાં કન્વર્ટ કરીને મશીનને આપશે. એટલે કે જેવો સપ્લાય અહીંયા ઓફ થશે તેવો અહીંયા ઇન્વર્ટર દ્વારા ઓન કરીને સપ્લાય આપવામાં આવશે. આગળ આપણે ટ્રાન્સફર સ્વિચથી ડાયરેક્ટ જ સપ્લાય પ્રોવાઈડ કરતા હતા, હવે અહીંયા વચ્ચે શું મૂકી દીધું, ટ્રાન્સફોર્મર, જેથી ટ્રાન્સફોર્મરથી આપણે જોઈતા વોલ્ટેજને કન્વર્ટ કરી એટલે કે સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરીને આપવામાં આવે છે. અહીંયા આ ફેરો રેઝોનન્ટ શાને લીધે કહેવામાં આવે કે જે ટ્રાન્સફોર્મરના અંદર જે વાઇન્ડિંગ હોય તેના અંદર ફેરો રેઝોનન્ટની કેપેબિલિટી રહેલી હોય છે. હવે આગળ આપણે જોઈ ગયા કે જ્યાં ટ્રાન્સફોર્મર હોય ત્યાં હીટ હોય, એટલે કે ટ્રાન્સફોર્મરને સપ્લાય આપો, ટ્રાન્સફોર્મર શું હોય, વાઇન્ડિંગ, એટલે વાઇન્ડિંગ શું થાય, ગરમ થાય. તો એટલા માટે આ સ્ટેન્ડ બાય ફેરોમાં હીટ ઉત્પન્ન વધુ થાય છે. એટલે આ યુપીએસની કેપેસિટી કેટલી છે, 3-15 kVA. આ યુપીએસ ક્યાં યુઝ થાય કે જ્યાં આપણને 3-15 kVA રેન્જવાળો સપ્લાય હોય ત્યાં આ યુપીએસનો યુઝ કરવામાં આવશે. પાંચમું છે ડબલ કન્વર્ઝન ઓનલાઈન યુપીએસ. ડબલ કન્વર્ઝન એટલે શું કે બંને મેઇન સપ્લાયમાં પણ અને આપણા સેકન્ડરી સપ્લાય એટલે કે બેટરી ચાર્જર અને બેટરી દ્વારા બંને સપ્લાયના અંદર કન્વર્ઝન કરવામાં આવે, એટલે કે ટ્રાન્સફર સ્વિચને બંને સપ્લાય આપવામાં આવે. હવે ટ્રાન્સફર સ્વિચ સેન્સ કરશે કે જ્યારે મેઇન સપ્લાય ખોરવાશે ત્યારે આ ટ્રાન્સફર સ્વિચ આગળ આપના મશીનને સપ્લાય પ્રોવાઈડ કરશે. એટલે આને શું કહેવામાં આવ્યું, ડબલ કન્વર્ઝેશન. ડબલ કન્વર્ઝેશનમાં શું થાય છે, મેઇન જે સપ્લાય આવે છે એને સર્જ સપ્રેશનને આપવામાં આવે છે, તે પાછો ફિલ્ટરને આપશે, ફિલ્ટર તેને સપ્લાયને ફિલ્ટર કરીને ટ્રાન્સફર સ્વિચને આપશે, જ્યારે બીજી સાઈડ બેટરી ચાર્જર દ્વારા બેટરીને ચાર્જ કરવામાં આવશે. બેટરી તે જ શું કરશે, ડીસી સપ્લાય ઇન્વર્ટરને આપશે, ઇન્વર્ટર આપણા ડીસીનું શું કરશે, એસીમાં કન્વર્ટ કરશે અને ટ્રાન્સફર સ્વિચને આપશે, બરાબર. હવે ટ્રાન્સફર સ્વિચ શું કરશે, સેન્સ કરશે કે મેઇન સપ્લાય આવે છે કે ઇન્ટરપ્ટ થયેલ છે. જ્યારે મેઇન સપ્લાય ઇન્ટરપ્ટ થશે એટલે કે ખોરવાશે ત્યારે આ સ્વિચ ઓપરેટ થશે, ટ્રાન્સફર સ્વિચ ઓપરેટ થશે, તે બેટરીમાંથી સપ્લાયને ખેંચશે અને આપણા જે મશીન હશે તેને અનઇન્ટરપ્ટેડ એટલે કે સપ્લાયને ઇન્ટરપ્ટ કર્યા વગર સપ્લાય પ્રોવાઈડ કરશે. હવે આ યુપીએસનો ઉપયોગ 10 kVA ઉપરની રેન્જ માટે કરવામાં આવે છે. યુપીએસમાં પ્રાઇમરી પાવર પાથ ઇન્વર્ટરમાં છે, બરાબર. યુપીએસનો પ્રાઇમરી પાવર કેવો છે, ઇન્વર્ટરમાં જશે, ઇન્વર્ટર દ્વારા જ તે સપ્લાય પ્રોવાઈડ થશે. યુપીએસનું ઇલેક્ટ્રિકલ આઉટપુટ પરફોર્મન્સ આદર્શ હોય છે, બરાબર. આ ઇક્વિપમેન્ટનું આઉટપુટ કેવું હોય છે, સારામાં સારું હોય છે અને આ પ્રાઇમરીના અંદર બેટરી ચાર્જર, બેટરી અને ઇન્વર્ટરથી પાવર પાથ ફેલ થવાના ચાન્સીસ છે. કે તમે અહીંયા મેઇન સપ્લાય જો આવ્યો, બરાબર, અને બેટરી ચાર્જરમાંથી બેટરી ચાર્જરને સપ્લાય મળતો બંધ થઈ ગયો, બરાબર, અને બેટરીમાં જો કોઈ ફોલ્ટ આવ્યો તો બધો સપ્લાય શું થઈ જશે, ખોરવાઈ જશે. એટલે શું કીધું છે કે ઓપરેશનનો ઓનલાઈન મોડ ટ્રાન્સફર ટાઈમ એક્ઝિબિટ કરે છે. આ ટ્રાન્સફર સ્વિચ પર રહેલો છે આપણો જે કન્વર્ઝેશનનો જે ટ્રાન્સફર સ્વિચ, આપણું પાવર સપ્લાય જે ઇન્ટરપ્ટ ન થવો જોઈએ તેનો આધાર શાના ઉપર રહેલો છે, આ ટ્રાન્સફર સ્વિચ પર રહેલો છે. છઠ્ઠું છે ડેલ્ટા કન્વર્ઝેશન ઓન ઓનલાઈન યુપીએસ. ડેલ્ટા કન્વર્ઝેશન ઓનલાઈન યુપીએસ એટલે કે આપણું જે કન્વર્ઝેશન હશે, બરાબર, સપ્લાયનું, તે શું થયું હશે, ઓનલાઈન થશે. કેવું થશે, ઓનલાઈન.
જ્યારે મેઇન સપ્લાય આવશે તે મેઇન સપ્લાય ડેલ્ટા કન્વર્ટરને આપવામાં આવશે. હવે આ ડેલ્ટા કન્વર્ટર એસીનું શું કરશે, આપણું ડીસીમાં કન્વર્ટ કરશે. અને આ ડીસી સપ્લાય એક તો ડાયરેક્ટ મેઇન સપ્લાય ઇન્વર્ટરને આપવામાં આવશે અને બીજો બેટરીને આપવામાં આવશે, જેના દ્વારા બેટરી ચાર્જ થશે. અને જે બીજો ડીસી સપ્લાય છે ડાયરેક્ટ ઇન્વર્ટરને આપવામાં આવશે, જે ઇન્વર્ટર આપણું ડીસી ટુ એસીને સપ્લાય કન્વર્ટ કરીને મેં આપણા મશીનને આપશે. હવે આ જે યુપીએસ હશે એ 5 કેવી અને તેથી વધુ રેન્જ માટે ઉપલબ્ધ છે. આ પ્રકારની ડિઝાઇન નવી ટેકનોલોજીવાળી હોય છે, તેથી શું થશે કે ઉપર જે ડબલ કન્વર્જેશનવાળો જે યુપીએસ હતો એના અંદર જે ખામી આવતી હતી કે શું થતું હતું કે જો આ 3માં કંઈ ફોલ્ટ આવે બરાબર તો આપણો યુપીએસનો પાવર કેવો થઈ જતો હતો, ખોરવાઈ જવાના ચાન્સીસ હતા. જ્યારે અહીંયા શું થશે કે પ્રોબ્લેમ આવશે પણ આપણો જે ડેલ્ટા કન્વર્ટર દ્વારા શું થશે, ડાયરેક્ટલી ઇન્વર્ટરને સપ્લાય મળવાના ચાન્સીસ છે. એસી ફેલ્યુઅર સમયે ડબલ કન્વર્જેશન ઓનલાઈન યુપીએસની જેમ કાર્ય કરે છે અને સ્ટેડી સ્ટેટ કન્ડિશન દરમિયાન ડેલ્ટા કન્વર્ટર યુપીએસ લોડને ડબલ કન્વર્ઝરથી ડબલ એફિશિયન્સીથી પાવર આપે છે. ડેલ્ટા કન્વર્ટર શું કરશે, ડબલ એફિશિયન્સી ઇન્વર્ટરને પાવર આપશે. જ્યારે ડેલ્ટા કન્વર્ટર ઇનપુટથી આઉટપુટ ડાયરેક્ટલી પાવરને ઘણો મૂવ કરે છે અને આ યુપીએસની બેટરી ચાર્જરની રચના ડબલ કન્વર્ઝન જેવી જ હોય છે, તેની આઉટપુટ કેરેક્ટરિસ્ટિક પણ ડબલ કન્વર્ઝન જેવી જ હોય છે. આઉટપુટ કેરેક્ટરિસ્ટિક એટલે કે તમારા આઉટપુટમાં જે સપ્લાય મળે છે બરાબર, તેની કેરેક્ટરિસ્ટિક નક્કી કરવામાં આવે કે આપણે જે જોઈતો સપ્લાય હતો તે મેઇન સપ્લાયમાં અને મેઇન સપ્લાય ઇન્ટરપ્ટ થયા પછી બેટરીના સપ્લાયમાં જે કેરેક્ટરિસ્ટિક નક્કી કરવામાં આવે તે કેરેક્ટરિસ્ટિક બરાબર કેવી હોય છે, સરખી હોય છે. ડબલ કન્વર્ઝેશન યુપીએસના સરખામણીમાં આ યુપીએસના અંદર એનર્જી લોસનો ઘટાડો થાય છે, કેમ કે આના અંદર શું થઈ ગયું, એક તો બેટરી ચાર્જર નીકળી ગયું, સર્જ અને ફિલ્ટર નીકળી ગયા, ટ્રાન્સફર સ્વિચ નીકળી ગઈ, એટલે એનર્જીનો વ્યય શું થઈ ગયો, ઘટી ગયો બરાબર. એટલા માટે જ્યાં 5 કેવીથી વધુ રેન્જ માટે આ યુપીએસનો યુઝ કરવામાં આવે છે. આમ યુપીએસ બરાબર મુખ્ય ક્યાં યુઝ થશે કે જ્યાં પાવરને ઇન્ટરપ્ટ થયા વગર આપણને સપ્લાયની જરૂર હોય, જેમ કે મેડિકલ હોસ્પિટલ્સના અંદર બરાબર, અમુક કોમ્પ્યુટર્સ કે જે મોટી મોટી કંપનીઓના અંદર જે કન્ટિન્યુઅસ સર્વર પર કનેક્ટ થયેલા હોય બરાબર, તો તે સર્વરને હંમેશા ચાલુ રાખવા માટે બરાબર. અને બીજી ઇન્ડસ્ટ્રીઝના અંદર જે 24 કલાક ચાલતા પ્લાન્ટને બરાબર કન્ટિન્યુઅસ રાખવા માટે બરાબર, તેના પ્રોટેક્શન માટે આ યુપીએસનો યુઝ કરવામાં